आ वीडियो पसंद आवे तो लाइक अने शेयर करो, जो सब्सक्राइब ना कर्यो होय तो जरूर सब्सक्राइब करो अने बेल आइकॉन दबावो। अने मित्र कोने कहेवाय? नतन मित्रम यस्य कोपात बिभेति, जेना क्रोध थी माणा डर्या करे अने मित्र नो कहेवाय। जेनी पासे जती वक्ते काम शंका थ्या करे के आपने मदद करशे कि नहीं करे, आपणी वात ने समझशे कि नहीं समझे, शंका र्या करे तो ई मित्र नथी। अने जे मित्र कोने कहेवाय तो जेमा पितानी जेम आपणे विश्वास करी शके, आपणा बापनो विश्वास आवे एम जेनो विश्वास आवे ए मित्रनुं खरुं लक्षण छे। અને વિદુરજી કહે છે કે ભાઈ, કદાચ સંકટ સમયમાં અજાણ્યો માણસ જો આપણને દિલથી મદદ કરે ને તો એ અજાણ્યો માણા પણ આપણો મિત્ર છે। સંકટમાં કોઈ અજાણ્યો વ્યક્તિ પણ જો આપણને દિલથી મદદ કરે તો એ મિત્ર છે। અને જે ઘડીક ઘડીકમાં ક્રોધી થઈ જતો હોય, નિમિત્ત નાના એવા નિમિત્તમાં ગુસ્સો કરે, નાના એવા નિમિત્તમાં પાછો રાજી થઈ જતો હોય, અને એવો જે છે જેનામાં શીલ હોય નહીં, તો એ માણસનો ક્યારેય સંગ ન કરવો। ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદોપી ભયંકર, એવા માણસની પ્રસન્નતા પણ ભયંકર છે। અને એક વાત હવે બહુ સરસ વિદુરજી કરે છે કે ચિંતાથી રોગ વધે છે, ચિંતાથી રોગ વધે છે। વાત કેવી લખી? સંતાપાત પ્રશ્યતે રૂપમ, સંતાપાત એટલે ચિંતા, ચિંતાથી માણસના રૂપનો પણ નાશ થઈ જાય છે। આપણે એક બહુ સરસ પંક્તિ છે, તમે સાંભળી હશે, ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન। બહુ ચિંતા તમે કર્યા કરો ને, એમાંથી રૂપ ઘટે, જ્ઞાન ઘટે, બધું એનું ઘટે, અતિ ચિંતા હારી નથી। બહુ અદ્ભુત આ પંક્તિ અહીંયા વિદુરજી લખે છે, ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા સે સબ ઘટત હે, ચિંતા ચિત્તા સમાન, ચિંતા સે સબ ઘટત હે, ચિંતા ચિત્તા સમાન। ભાઈ, ચિંતા તો ચિત્તા સમાન છે, એનાથી રૂપ ઘટે। સંતાપાત ભ્રશ્યતે રૂપમ, સંતાપાત ભ્રશ્યતે બલમ, એનું બળ પણ ઘટી જાય। ચિંતાતુર માણા હોય ને એની શક્તિ ઘટી જાય। સંતાપાત ભ્રશ્યતે જ્ઞાનમ, અને સંતાપાત વ્યાધિમ મૃચ્છતી, એનો રોગ વધે છે। બહુ ચિંતાઓ ન કરવી, આ જગત છે, બધું અહીંયા આવ્યા કરે ને ગયા કરે, બધું મળ્યા કરે ને પાછું ગયા કરે, અહીંયા બધું એક સરખું કાંઈ હોતું નથી ભાઈ। અહીં બે દી હારા દિવસોય આવે ને બે દી મોળા દિવસોય આવે, પાંચ માણા વખાણી કરે ને પાંચ વળી પાછા નિંદાય કરે। અને એક વાત બહુ યાદ રાખવી જોઈએ, જે બહુ કમાતા હોય એને નુકસાની જાય તેથી નુકસાની એટલી જ જાય। આપણા બહુ પ્રશંસાઓ થતી હોય તો પછી સમજી લેવું, જેથી આપણું નિંદા થાય ને તેથી પણ એટલી જ। આ બહુ સીધો હિસાબ છે, તમને બહુ દીકરો વાલો હોય ને એનામાં બહુ હેતુ હોય, અને જેથી અવળો પડે તેથી તમને દુઃખે એટલું જ આવે, જેટલું સુખ આવે એટલું જ હામું દુઃખ આવે પાછું। આખું જગત નાશવંત છે, પરિવર્તનશીલ છે, અહીંયા બધું પરિવર્તન થયા જ કરે છે, એમાં ચિંતા શું કરે? અને આપણા હાથની કંઈ વાત નહીં, જો આપણા હાથની વાત હોય તો બધું હરખું કરી લઈએ, પણ અમુક બધી વાતો આપણા હાથની નથી। આ દુનિયા છે ભાઈ, આમાં તો બધું ક્યારે હું થાય એ કંઈ નક્કી નહીં, હાવ અણધાર્યું થાય આમાં, જો એમાં ચિંતાઓ શું કરવાની? ક્યારેક સારા દિવસો ક્યારે ભાઈ, જો આપણે શું છે 100% ઈચ્છાઓ રાખીએ છીએ કે પત્ની છે તો હર પળ મને ભાવથી જ બોલાવે ને મારી હારે સરળપણે જ રહે, હવે એની ક્યારેક તમો ગુણ આવી જતો હોય ભાઈ, ક્યારેક જરાક નો બી બોલાવે, હવે 30 દાડામાં હું તો એમ કહું 25 દાડા હરખું રહેતા હોય ને તો 5 દાડા સહન કરી લેવું છે લ્યો, પણ તમે 100% પરફેક્શનની ઈચ્છા રાખો તો દુઃખી થાવ જ તે,
અને કોઈથી ન, નો બડી ઇઝ પરફેક્ટ. આ દુનિયામાં પૂર્ણ કોઈ નથી હોતું ભાઈ. પછી તમારે કોઈ રસોઈ બનાવતું હોય તો મહિનામાં એકાદી વાર ક્યારેક જરાક ખારું મોળું તીખું થઈ જાય તો એ માણસ સહન કરી લેવું જોઈએ. પછી ત્યાં તમે ફૂફાડા મારો, વાટક્યાના ઘા કરો, તે સારું નહીં. પછી તમારા ટેન્શનમાં ટેન્શનમાં તમે દુઃખી થાવ. એટલે અહીંયા બહુ સરસ વાત કીધી છે, શોક કરવાથી કશું થતું નથી. માટે ચિંતાઓ ખોટી ના કરવી. બધું છે આ દુનિયામાં, ક્યારે શું થાય કંઈ નક્કી નહીં. આ ધાર્યું અણધાર્યું કેવું થાય એ તમને હું આમાં એક શ્લોક પહેલા સંભળાવી દઉં. અનવાપ્યમ ચ શોકેન શરીરમ ચોપતપ્યતે અમિત્રાશ્ચ પ્રહર્ષંતિ માસ્મ શોકે મનક્રથાઃ. જો ભાઈ, શોક કરવાથી કઈ અપ્રાપ્ય વસ્તુ મળી ન જતી. હા, મેળવું હોય તો મહેનત કરાય, શોક કે ચિંતા કરવાથી કઈ મળી જતું. હવે કોઈ પરિવારનો સભ્ય વયો ગયો, માનો આપણો કે ભાઈ મૃત્યુ પામ્યું, તો હવે કઈ બહુ શોક કર્યા કરવાથી કઈ પાછો તો નથી આવી જતો. જરૂર વ્યવહારે જે કઈ દુઃખ થાય ન થાય એનું હું નહીં કહેતો, પણ કે પછી બહુ પાંચ પાંચ દહ દહ વર્ષ સુધી તમે હાવ સુનમુન રહ્યો તો એ પછી સારું નહીં. તો પછી એક વિચાર રાખવો જોઈએ કે આ દુનિયામાં કોઈ બી આત્મા આવે અને જવાનો ક્રમ છે જેવી ઈચ્છા ઈશ્વરની. પછી અતિ શોકમાં ડૂબું રહેવું એ સારું નથી. શોકથી વિદુરજી કહે છે કંઈ મળી નથી જાતું. અને એટલા માટે ભાઈ થોડી ધીરજ રાખવી જોઈએ. માણસે હર્ષ શોક ના કરવો જોઈએ. સુખમ ચ દુઃખમ ચ ભવા ભવો ચ લાભા લાભો મરણમ જીવિતં ચ પર્યાયશઃ સર્વમેતે સ્પૃશંતિ તસ્માદ ધીરો ન હર્ષ્યેત ન શોચેત. આ દુનિયામાં બધી ચીજ આવે ને જાય, મળે વળી પાછી જાય, ક્યારેક હારા દિવસ ક્યારેક. આખું જગત પરિવર્તનશીલ છે, એટલે ડાયો માણા નથી એમાં હર્ષ કરતો નથી શોક. આપણે બહુ કોઈ વખાણ કરતું હોય ફૂલાઈ ન જવું. હા, બેદી કોઈ વખાણય કરે આમાં અટાણે શું થાય છે તમને ખબર નહીં હોય કે અમુક અમુક માણસ એકવાર મોટું ચાખી લઈને પછી નાનાથી એને ધરવ નથી થતો, પછી ચિંતામાં ચિંતામાં રહ્યા કરે. દિવસો હોય ગયા એટલે પછી પાછું. અને આપણા હાથની વાત નહીં ભાઈ, લ્યો હવે સામેનો માણા હરખો ન રહે તેમાં આપણા હાથની વાત ક્યાં ભાઈ. એટલે ખોટી ચિંતાઓ કરવી જરૂર નહીં. જરા તારા પતિ બરાબર ન હોય તો પત્ની બહુ ટેન્શન ન કર્યા કરું. સમજી લેવું કે ભાઈ એક આટા લોસ આવી ગયો છે, બીજું શું કરવાનું. એવું આપણા ભાગમાં એક એક બેનને જરા પતિ છે ને થોડા ઓછું એને મગજ હતું, તો પછી બધાને એમ કે આને ઓલું ન લાગે એટલે. પણ એ બેને પછી એવું એક દી કીધું બધાને ઘરના સભ્યોને કે જો હવે તમે બહુ ટેન્શન લ્યો, મારા ભાગમાં જે હતું એ મને મળી ગયું એ કેમ. પછી સમજીને શોકમાંથી બહાર આવી જવાનું. જેવો આપણા ભાગ પછી બીજું શું ભાઈ. એટલે બહુ શોક ન કરો, ચિંતા ન કરવી, મોજમાં રહેવું. આ ધૃતરાષ્ટ્રને બધું છે ને તોય મોજ નથી, જો ટેન્શનમાં છે. એટલે અહીંયા અહીંયા બહુ સરસ આ વાત કરે છે વિદુરજી કે મોજમાં રહેવું. તમે જો આ બાપાઓ કબડ્ડી રમી જો, એવું લાગે ભેગા મળીને ઘડી કબડ્ડી રમી લેવું. બહુ ચિંતા ન કરવી. જોકે આ અમારે ધ્યાન રાખજે, અમારે વારા બાકી છે. પણ એવું ખરું, થોડુંક તૈયારી રાખવી પડે. આમ તો છે ને ભગવાનની અરે કોન્ટેક રખાય, કદાચ આવડા આવડા પડ્યા હોય ને તમે તો થોડું કંઈ સહન કરી શકો, અમારાથી બિલકુલ નહીં થાય. એટલે અમે તો પહેલેથી તૈયારી રાખી, નહીં આવડા કાંઈ આપણા ઘડપણ બડપણ પાળે તો સમજવું ભગવાનમાં હેત વધારે થાય. હા, ભગવાનમાં હેત વધારે થાય. પણ મોજમાં રહેવું, બહુ ટેન્શનમાં ન રહેવું, બહુ બળતરિયા ન કરવી, બહુ ચિંતાઓ ખોટી ના કરવી. ચિંતાઓથી કશું હાથમાં આવતું. ધૃતરાષ્ટ્ર કહે છે ભાઈ મારું મન ઉદ્વેગને પામેલું રહી છે, કાંઈક સારી વાત કરીને ભાઈ કે લોભનો ત્યાગ કરી દો ને તો જ ઉદ્વેગ જાહે. તમે લોભનો ત્યાગ કરો તો ઉદ્વેગ જાહે, લોભી માણાને ઉદ્વેગ જ રે વિદુરજી કહે છે. અને પછી વિદુરજી કહે છે જો ભાઈ શાંતિ તો ક્યારે થાય. બુદ્ધિશાળી માણસનો ભય દૂર થઈ જાય છે. બુદ્ધિશાળી માણા ભયથી ડરતો નથી. અને તપથી માણસ મહત્વને પ્રાપ્ત કરે, સારી ચીજોને પ્રાપ્ત કરી શકે. ગુરુ શુશ્રુષયા જ્ઞાનમ, ગુરુની સેવાથી માણસને જ્ઞાન મળે છે.
ભણવાથી જ્ઞાન નથી મળતું, ગુરુની સેવાથી જ્ઞાન મળે, એના રાજીપાથી જ્ઞાન મળે. અને પછી કીધું શાંતિમ યોગેન વિંદતી, ભગવાનમાં લાગવાથી માણસને શાંતિ મળે છે, પરમાત્મામાં જોડાવાથી માણસને શાંતિ મળે છે. અને એટલા માટે તો જ્યારે ક્યારે આ પાંડવોના જીવનમાં તમે છો, એને 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 સંકટોને ઉપાધિઓ આ લોકની ઘણી બધી આવી, પણ એને જે કનેક્શન કૃષ્ણની હારીનું હતું ને, એ ક્યારે ઓછું થવા દીધું જ નહીં. ગમે ત્યારે મુશ્કેલી આવી પાંડવોને, સીધો આશરો ભગવાનનો કર્યો, કોન્ટેક એનો, યોગ એનો, ઈશ્વરનો. એટલે એને જીવનમાં એ ગમે એટલી આ લોકની ઉપાધિઓ હતી, પણ પાંડવોના જીવનમાં ચિંતા નહોતી, ટેન્શન નહોતું, સુખી હતા. હે ગોવિંદ હે ગોપાલ, એક પંક્તિ, હે ગોવિંદ હે ગોપાલ. આ ઉત્તરાને મુશ્કેલી આવી તો તરત હે ભગવાનને આશરે, દ્રૌપદીને મુશ્કેલી આવી તો ભગવાનને આશરે, કુંતી હોય, યુધિષ્ઠિર હોય, પાંડવો હોય, ઈશ્વરની આરે કોન્ટેક રાખ્યો એટલે શાંતિ. આમ જો અમુક ચીજો કેવી હોય, તમે બરફ પાસે જાઓ એટલે ટાઢપ એની મેળે મળે, બીજું કંઈ કરવાનું ન હોય, બરફની નજીક જવાનું જ હોય ખાલી. પછી બરફ પાસે માગવાનું ન હોય તો તારી ટાઢપ મને આપ એમ કહેવાનું ન હોય, એની નજીક જાઓ એટલે એની ટાઢપ આપણને મળવા માંડે. અગ્નિ હોય, અગ્નિની પાસે જાઓ એટલે એની ગરમી આપણને મળવા માંડે. અગ્નિને કહેવાનું ન હોય કે તારી ઉષ્ણતા મને આપ, બરફને એ કહેવાનું ન હોય કે તારી શીતળતા મને આપ, ખાલી એની નજીક જવાનું હોય. એમ ભગવાનની પાસે જઈને કંઈ માગવાનું ન હોય, ભગવાનની નજીક ખાલી જવાનું હોય. ભાઈ એની પાસે જાઓ, એની નજીક થાવ એટલે એના જે કંઈ ઐશ્વર્યો ને સુખ શાંતિ એ આપણામાં આવે આવે ને. ઈશ્વરની નજીક થાવ, જેમ બરફની નજીક થાય ને એની શીતળતા મળે, જેમ અગ્નિની નજીક થાય ને ઉષ્ણતા મળે, એમ ઈશ્વરની નજીક થવાથી એનો આનંદ અને એની શાંતિનો અનુભવ થાય. અને એટલા માટે હે ગોવિંદ હે ગોપાલ, ઈશ્વરનો આશરો રાખો. Yeah.
कूप महाभयान कूप महाभयान कूप महाभयान कूप महाभयान हरी अंधकूप महाभयान नानक पार जो तमने आ वीडियो पसंद आवे तो लाइक करो नीचे कमेंट बॉक्स मा तमारा विचार लखी मुकलो साथे साथे आ वीडियो तमारा मित्रों ने फेसबुक व्हाट्सएप मा शेयर करवानु भूलता नहीं अने वधु वीडियो माटे अमारी आ चैनल ने सब्सक्राइब करी बेल आइकॉन जरूर ऑन करजो। यूट्यूब ना माध्यम थी कथा सांभळता भक्तों ने जय श्री स्वामीनारायण। मानव कल्याण माटे जीवन समर्पित करनार परम पूज्य सतश्री जेमनी अमृतवाणी थी केटलाय लोको व्यसनमुक्त थया छे, केटलाय परिवारों मा एकता वधी छे, समाज मा प्रभु भक्ति, देश भक्ति, गुरु भक्ति, मातृपितृ भक्ति नो संचार थयो छे। आवी समाज ना कल्याण रूप कथा ना प्रचार प्रसार माते तमारा जन्म दिवस मैरेज एनिवर्सरी पुण्यतिथि अथवा कोई पण दिवसे डोनेशन आपी आ पुण्य कार्यना सहभागी बनिए। यथाशक्ति डोनेशन आपवा माटे संपर्क 99044 70000। जय श्री स्वामीनारायण।